સિંહાસનમાં બિરાજમાન પીવડા ઘર મહારાજ ગુરુજી સંતો અને વાલારી ભક્તો ગુરુર્ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે મહારાજ એક સમયે ગઢપુરમાં હતા અને મરકીનો રોગ ભયંકર આવેલો એવા એટલામાં માણસો મરતા કે એને શમશાનમાં સળગાવવા માટે કે જગ્યા ન હતી એટલા બધે માણસો મરતા અને આવા સમયમાં મહારાજ કે આપણે હવે ચોરાસી કરવી છે એટલે કે બ્રાહ્મણને બોલાવો અને ત્યારે ગઢપુરમાં મહારાજે બિરાજમાન છે દાદા ખસરને કહે છે ચોરાસી કરવી છે બેચર ભટ્ટને રસોઈ માટે બોલાવો ત્યારે ભક્તો કહે મહારાજ એની ઘરવાળી ધામમાં ગઈ છે એ નહીં આવે ત્યારે મહારાજ જ્યારે ફાકજી પુરાણી કે મારાજ આપણે તો એને ઘરે જાવું જોઈએ અને એની ખબર કાઢવી જોઈએ ત્યારે મારા બધા સંતો સંતો અને પુરાણીને લઈને એને ઘરે જાય છે જાય છે એટલે રસ્તામાં બરાબર ગાંગલી ઘાસણ સામી મળે છે એટલે ગાંગલી ઘાસણ કરે એ સ્વામિનારાયણ ક્યાં જાઉં છો તો કે હું ભટ્ટને ઘરે જાઉં છું તો કે એની ઘરવાળી કે મરી ગઈ છે કે ત્યાં જાવને ને તો એને હાજી કરજો હજીવન કરજો જીવતી કરજો એને આવી ભલામણ કરે છે મહારાજ એને ઘરે ગયા ત્યાં સબ જમીન ઉપર હતું કપડું પાત ઉડાડેલું હતું તો બીજી બહેનો કે મહારાજ એને સ્પર્શ કરતા નહીં એ મળદું છે એ મરી ગઈ છે મહારાજ કે મરકી થઈ હોય અને સર્પ કર્યો હોય એ કોઈ દી મરે નહીં એમ કરીને કપડું ઊંચું કર્યું અને મારા જે આંગળી અડાડી અને બાય સર્જીવન થઈ અને બધાને ખુશી થઈ ત્યારે આ રીતે મારા એને સર્જીવન કરી છે અને પછી પાછા આવે છે ત્યારે ગાંગલી ઘાસણને ખબર પડે છે કે મારા જે આ ભટ્ટની ઘરવાળીને જીવતી કરી અને એ ખબર પડે છે એટલે આમ ગાંડી થઈ અને આખા ગામમાં કહે છે સ્વામિનારાયણે ભટ્ટની ઘરવાળીને જીવતી કરી સ્વામિનારાયણે ભટ્ટની ઘરવાળીને જીવતી કરી આ રીતે બોલતી જાય છે અને રાડું પાડતી જાય છે બધા સાંભળે છે પણ એનો જે અવાજ છે એનો જે કહેવાનો મર્મ છે એ કહેવા વિચક્ષને એવા જે વાણિયા એ સમજી ગયા અને બધા એ ભેગા થાય છે ભેગા થઈ અને કે આપણે હવે બ્રહ્માનંદ સ્વામીને મળીએ અને જો બ્રહ્માનંદ સ્વામી છે એ ભગવાનને વિનંતી કરે તો આપણે ઘરે છે ને આ જે મરકીનો રોગ આવે છે ને એ ન આવે અને આપણે એને કહેવાનું કે જો એ રોગ ન આવે ને તો આપણે દસ દહ સાધુ જમાડ શિવ આ રીતે બધી વાત કરી અને પછી બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે જાય છે ભલે મહારાજને બ્રહ્માન સ્વામી વિનંતી કરે છે એટલે મહારાજ કે જાઓ એને ઘરે કોઈ નહીં મળી તો બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ નક્કી કરો મળશે કે નહીં મળે એટલે મહારાજ કે અમારામાં વિશ્વાસ નથી મહારાજમાં વિશ્વાસ હતો પણ મહારાજ ક્યારેય કેવું ચરિત્ર કરે એ બ્રહ્માંડ સ્વામી જાણતા હતા એટલે એણે પાકું કર્યું નક્કી કર્યું અને વાણિયાઓને વાત કરી અને વાણિયાને ઘરે બધાને જમાડ્યા દસ દસ સંતોને જમાડી અને એને ઘરે કોઈને કાંઈ આચ ન આવી અને બધાએ રાજી થયા આ રીતે એણે વાત કરી અને આ રીતે મારા જે ભક્તજીના ઘરવાળીને સર્જન કર્યા એની રક્ષણ કર્યું અને ગામના જે વાણિકો હતા એની જે શ્રદ્ધા હતી એની પણ રક્ષા કરી અરે પૂર્વે પણ કર્યું છે પણ અત્યારે પણ એણે કર્યું છે કે આપણા ગુરુજીના અને સંતોના લાડીલા એવા ભક્તરાજ ભક્તરાજ શ્રી રમણીકભાઈ અને ઘનશ્યામભાઈ તેની સિવાળા એને પણ ટોનાડામાંથી બચાવ્યા છે આ રીતે બધાની રક્ષા કરી છે મહારાજ રક્ષા રક્ષા તો કરે જ છે અને અને કરશે અને આવા સંજોગોમાં મર મરકીમાં રક્ષા કરી અને કો કોરોનામાં પણ રક્ષા કરશે મહારાજના વખતમાં હતા આ રીતે બધી વાત કરી અને પછી મહારાજ ભક્તોને અગાઉ ચેતવતા અને કહેતા કે પીએમ આ વખતે જ્યારે કોરોનો આવ્યો છે એમ મોદીજી પણ અગાઉ ચેતવણી આપી છે આપે છે અને કહે છે ત્યારે વાલા ભક્તો સમજવાનું એવું છે કે મહારાજના વખતમાં જે મરકી આવી હતી ને એ મરકી થોડીક બાકી રહી ગઈ હતી એ આ મોદીના વખતમાં આવી છે અને આપણા બધાને હેરાન કરે છે તો એના માટે જેમ મહારાજે પંચવર્તમાન આપ્યા હતા એમ મોદીજીએ આપણને પંચવર્તમાન આપ્યા છે કે એમાં હાથ ધોવા ગરમ પાણી પીવું અને મોઢા ઉપર હાથ કે અડાડવો નહીં અને એકબીજાથી દૂર રહેવું અને દર્દીને સ્પર્શ કરવો નહીં આ પંચવર્તમાન આપણે પાળશું તો ચોક્કસ આપણે એમાંથી બચી જઈશું એ વાત છે અને આ રીતે મારા જેમ રક્ષા કરી એમ દેશની રક્ષા અત્યારે મોદીજી કરી રહ્યા છે રાત બે દિવસ કરે છે એને પણ ભગવાન ખૂબ બળ આપે અને આપણું બધા ભગવાન રક્ષણ કરે એવી ગુરુજીના ચરણમાં સંતોના ચરણમાં અને ભક્તોના ચરણમાં પ્રાર્થના કરું છું જય સ્વામિનારાયણ